રીબડા ગામમાં લેવા પટેલના સમાજનું મહાસંમેલન યોજાયું. લોકસભાની ચૂંટણી પહેલા સંમેલનથી રાજકીય માહોલ ગરમાયો. કોંગ્રેસના પાટીદાર નેતાઓએ સંમેલન પર ઉઠાવ્યા હતા સવાલ. જયરાજસિંહનું નિવેદન સામે આવ્યું. રાજકીય વિરોધી અનિરુદ્ધસિંહ જાડેજા પર અડગ કરતા વાર કરતા જયરાજસિંહે કહ્યું છે, કંઈ એક જ પરિવારનો ત્રાસ ખૂબ સહન કર્યો. જયરાજસિંહે કહ્યું છે કે ઉદ્યોગપતિઓને મારી વિનંતી છે કે જમીનનો સોદો કરો, કોઈ નહીં ખરીદવા તૈયાર હોય તો હું ખરીદી લઈશ. બહારના વેપારીઓ રીબડામાં જમીન લેતા કેમ ડરે છે? રીબડામાં હવે કોઈની દાદાગીરી નહીં ચાલે. વધુમાં જયરાજસિંહે કહ્યું છે કે ખોટો ચાળો આપણે નથી કરવો, કોઈ ચાળો કરશે તો તેનો જવાબ એની ભાષામાં મળશે. રાજકોટમાં વિજય વિશ્વાસ સંમેલનમાં વજુભાઈ વાળાએ ટકોર કરી, કહ્યું કે ટીમની અંદર છુપાયેલા ગદ્દારને ગોતી લો, સામે લડનાર તમને હરાવી નહીં શકે. ભાજપ હોય ત્યાં જીત નક્કી જ હોય, વજુભાઈ વાળાની ટકોરને લઈ અને વકીલોમાં રાજકીય ચર્ચા. રાજકોટમાં માલધારી રાજપૂત કરણી સેનાનો વિરોધ. આરએમસીએ રખડતા પશુઓને પકડવા માટે આરએમસી કચેરીમાં રાજપૂત કરણી સેનાનો વિરોધ. આરએમસી રજીસ્ટ્રેશન વગરના પશુઓની સામે કાર્યવાહી કરશે. ખુલ્લા વાડા અને ફળિયામાંથી ઢોર પકડવા આદેશ. 1 જાન્યુઆરીથી નવી પોલિસીનો કડક અમલી કરાવવા સૂચના. દાનને લઈ કડવા પાટીદાર સમાજની બે સંસ્થાની વચ્ચે તડાફડી જોવા મળી. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે બાબુભાઈનો જવાબ. ઊંઝા ઉમિયાધામના પ્રમુખ બાબુ પટેલે કહ્યું કે દાન સાફ જોઈએ. તો પાટીદારોની બે સંસ્થાના દિગ્ગજોની વચ્ચે શાબ્દિક જંગ. બાબુ જમના પટેલે કહ્યું છે કે દાન લેનાર વ્યક્તિનો હાથ સાફ હોવો જોઈએ, બે હાથ ખરડેલો હોય તો દાતા ત્યાંથી બ્રેક મારે છે. બાબુ જમના પટેલે કહ્યું છે કે દાન લેનારનો હાથ હંમેશા નીચો હોય છે, દાતાના ખબર હોય કે મારા પૈસા ગેરવ્યાજબી ન વપરાય. સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. ખાડા પૂરવા ગયેલી ટીમ ઉપર પથ્થરમારો કર્યો છે. સાયલા, થાનગઢ અને મૂળી તાલુકામાં ભૂમાફિયાઓ બેફામ. ભૂમાફિયાઓના ખાડાતંત્રને પૂરવાનું શરૂ કર્યું છે. સાયલા, થાનગઢ, મૂળી તાલુકાના ખાડાતંત્ર પૂરશે. સરકારે ગ્રાન્ટ આપી અને ખાડામાં પૂરવા આપી છે સૂચના. વિદ્યુત સહાયકની ભરતી રદ થતા ઉમેદવારોમાં રોષ. સૌરાષ્ટ્રભરના એનએસયુઆઈના હોદ્દેદારોએ કલેક્ટર કચેરીએ કર્યો વિરોધ. રાજકોટ એનએસયુઆઈએ કહ્યું છે કે શિક્ષણ મંત્રીને જગાડવા અમે આવ્યા છીએ, હજારો યુવાનોનું સ્વપ્ન રૂડાયું છે. જેડકોની પરીક્ષા રદ થવા મુદ્દે કોંગ્રેસના આરોપો. શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે સરકારના પાપે ભોગ બન્યા વિદ્યાર્થીઓ. યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા હતા, અચાનક પરીક્ષા રદ. વિદ્યાર્થીઓની સાથે વારંવાર મજાક કરવામાં આવે છે. મોરબીમાં નકલી ટોલનાકાના આરોપીને મુક્ત કરવા હવાત્યા. જીરામ પટેલના પુત્ર અમરસિંહને છોડી મૂકવાનો આગોતરો પ્લાન. જીરામ પટેલના નજીક ગણાતા જગદીશ કોટડિયાની એન્ટ્રી. ઉમિયાધામ સિસરના ઉપપ્રમુખ જગદીશ કોટડિયા અને ભરત લાડાણી વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ. પોલીસ વડા કમિશનરને મુક્ત કરશે તેવો જગદીશ કોટડિયાનો દાવો. જગદીશ કોટડિયા ડીવાયએસપીને પણ મળ્યા હોવાનો દાવો. દ્વારકાના ભાણવડમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા. મધ્યાહન ભોજનમાંથી જીવાત નીકળતા વાલીઓમાં રોષ. અનાજ સાફ કર્યા વગર મધ્યાહન ભોજનમાં અપાયાનો આક્ષેપ કરાયો છે. શિક્ષકે ઉડાવ જવાબ આપ્યાનો વાલીઓનો આક્ષેપ. મોરબીમાં ચેકડેમ ભરવા માટે ડેમી બે અને ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાયું છે. ડેમી બે ડેમના બે દરવાજા 3 ફૂટ ખોલાયા છે, તો ધોળાધ્રોઈ ડેમના બે દરવાજા ખોલી પાણી છોડાયું. પાણી છોડવામાં આવતા 7 ગામોને એલર્ટ કરાયા. ડાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં દોડધામ મચી. ભોજન સમારંભ બાદ ફૂડ પોઈઝનિંગની અસર થતા 30થી વધુ લોકોની તબિયત લથડી. ગીતા જયંતિ નિમિત્તે ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓની માટે તૈયાર કરાયેલા ગીતાના અભ્યાસક્રમની પુસ્તિકાનું વિમોચન કરાયું. શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવની ઉપસ્થિતિમાં વિમોચન કરાયું. ગીતાના સંસ્કૃત શ્લોકોનું ગુજરાતી ભાષાંતર અને સાથે સચિત્ર પુસ્તકોમાં દર્શાવવામાં આવ્યું છે. 2024ના નવા શૈક્ષણિક સત્રની અભ્યાસમાં આવરી લેવાશે.
હળવદના ટીકર ગામના ગ્રામજનો ભારે મુશ્કેલીમાં. મકાનનું ધિરાણ કર્યા બાદ ગુજરાત અધિકારીઓ રકમ લેવાના આવ્યા. હાલમાં 1 લાખના 9 લાખ એમ ચક્રવાતી વ્યાજ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. વલભીપુરથી પસાર થતો હાઈવે બિસ્માર, મસમોટા ખાડાઓને કારણે ગંભીર અકસ્માત થવાની પણ સંભાવના. જૂનાગઢમાં ડીજી નાકરાણી એજન્સીના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. ભવનાથ સહિતના વિસ્તારોમાં ગંદકીના ગંજ જામ્યા. શિયાળો જામતા જ દ્વારકામાં વિદેશી પક્ષી સિંગલ બર્ડનું આગમન થવા લાગ્યું. ભાણવડ નજીક આંબેલર પાટિયા નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એકને પહોંચી ઇજાઓ. અમરેલીના વડિયામાં સફાઈના નામે મીંડું. સુરગેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા અને ઉભરાતી ગટરના પાણી. બરવાળા વલભીપુર હાઈવે ઉપર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. હાઈવે પર 2 કલાક માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. મોરબીના સરતાન પર રોડ ઉપર ગેસ લાઇનમાં લીકેજ થયા બાદ આગ લાગી. ગુજરાત ગેસના અધિકારીઓએ તપાસ હાથ ધરી. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. રાજકોટમાં સેબીએ હર્ષ રાવલની રાતભર પૂછપરછ કરી છે, તો સલીએ ગોટાળા કર્યા હોવાનું પણ હર્ષ રાવલનું કથન. સલીમના બેંક ખાતામાંથી કરોડોના વ્યવહાર મળ્યા. કોમ્પ્યુટર અને લેપટોપમાંથી ડેટા એકત્રિત કરાયા. તપાસ દરમિયાન અનેક મોટા ખુલાસાની શક્યતા. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 11 કેસ. એક્ટિવ કેસની સંખ્યા વધી 23 થઈ. 24 કલાકમાં કોરોનાથી કોઈ મોત નહીં. નવા કેસ મામલે દેશમાં ગુજરાત ચોથા ક્રમે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં નવા કેસ. 11માંથી 6 કેસ અમદાવાદમાં નોંધાયા. જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોનાને લઈ અને તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. હાલ જૂનો સ્વાઇન અને ફ્લુવાળો 50 બેડને વોર્ડ આઇસોલેટ માટે તૈયાર કરાયો છે. દ્વારકામાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ. ખંભાળિયા અને કલ્યાણપુરમાં માવઠું, તો મોટા આસોટા, પટેલકા, હબારડી, કેશોદ સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો. કચ્છના રાપરમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. રાપર અને આસપાસમાં કમોસમી વરસાદને કારણે ઠંડીમાં થયો વધારો. રાજ્યમાં આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી. ગાજવીજ અને ભારે પવન સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી. તો સુરત, વલસાડ અને નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું. લઘુત્તમ તાપમાન સાથે મહત્તમ તાપમાન પણ ઘટ્યું છે. 14 શહેરોનું તાપમાન 17 ડિગ્રીથી નીચે નોંધાયું. અમદાવાદ 16.7 ડિગ્રી, ગાંધીનગર 15.5 ડિગ્રી, રાજકોટ 14.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15.2 ડિગ્રી તાપમાન. રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી, વડોદરામાં 16.2, ભુજમાં 14.5, કંડલામાં 14.4, અમરેલીમાં 16 ડિગ્રી તાપમાન, જ્યારે ભાવનગરમાં 17.4, પોરબંદરમાં 17.3 તાપમાન નોંધાયું. કાલથી તાપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટવાની આગાહી. રાજ્યની વડી અદાલત બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ. ગુજરાત હાઈકોર્ટમાં જામ્યો ચૂંટણીનો માહોલ. હાઈકોર્ટ પરિસર ખાતે વકીલોએ કર્યું મતદાન. લોકસભાની ચૂંટણીને લઈ અને ચૂંટણી પંચનો નિર્દેશ. આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની માટે ચૂંટણી પંચને નિર્દેશ કર્યા છે. 3 વર્ષ કે વધુ સમય એક જગ્યાએ પોસ્ટિંગ હશે તો થશે બદલી.